नमस्कार मित्रों, जय श्री कृष्ण। स्वागत छे फरी एक वक्त आपनों अपनी YouTube चैनल भक्ति कीर्तन संग्रह में। मित्रों, आजना आ वीडियो में अपने धनतेरस नी रात्रे जे यमदीप दान विधि करवामां आवे छे ते जाणवाना छीए, जोवाना छीए। अमे आप सौ लोकोने लाइव वीडियो द्वारा समझावीशुं, बतावीशुं के केवी रीते आ पूजा करवामां आवे छे, एटले के यमदीप दान केवी रीते थाय छे। तो अंत सुधी मारी साथे जोड़ायेला रहेजो। वीडियो पसंद आवे तो लाइक करजो, शेर करजो। अमारी चेनल में नवा होय तो सब्सक्राइब करवानुं भूलता नहीं के जेथी करीने आवाज अवनवा वीडियो आप सौ लोकोने मळता रहे। तो आवो सौ प्रथम जाणी लईए कि आ यमदीपदाननी विधि क्यारे करवानी छे। तो यमदीपदान धनतेरसनी रात्रे करवामां आवे छे, एटले 29 ઓક્ટોબર 2024 રાત્રે ધનતેરસની પૂજા થશે અને એ પછી યમદીપદાન કરવાનું રહેશે। એટલે 29 ઓક્ટોબરે રાત્રે 11 વાગ્યાથી લઈને મોડી રાત્રે 2 વાગ્યા સુધી આપ આ યમદીપદાનની વિધિ કરી શકો છો। ધનતેરસની પૂજા થઈ જાય એ પછી આ યમદીપદાન કરવાનું। તો હવે કઈ દિશામાં યમદીપદાન કરવાનું? તો આપણા ઘરના આંગણામાં અથવા ઘરની બહાર દક્ષિણ દિશા તરફ આ યમદીપદાન કરવામાં આવે છે। તો હવે યમદીપદાન કરવા માટે કઈ વસ્તુની જરૂર પડશે? તો કે તેના માટે સરસવનું તેલ, દીવો બનાવવા માટે ઘઉંનો લોટ અથવા માટીનું કોડિયું પણ ચાલશે, રૂની લાંબી વાટ, એક સિક્કો, એક કોડી, ફૂલ અને દક્ષિણા તથા સ્વસ્તિકનું ચિહ્ન કરવા માટે ચોખા। તો સૌ પ્રથમ આપણા ઘરની બહાર આંગણામાં દક્ષિણ દિશામાં આ રીતે ચોખાનું સ્વસ્તિકનું ચિહ્ન બનાવવાનું। અને એ પછી તેના ઉપર યમદીપ મૂકવાનો હોય છે કે જે ખૂબ જ મોટો હોય છે, કેમ કે એવું કહેવાય છે કે જો યમદીપ આખી રાત્રિ ચાલે તો વધુ ઉત્તમ છે, અથવા તો જેટલો વધુ સમય ચાલુ રહે એટલું વધુ સારું છે। એટલે આપ આ યમદીપ આ રીતે ઘઉંના લોટથી બનાવી શકો છો। આપ તેને ચોરસ આકાર આપી શકો, લંબચોરસ આકાર આપી શકો, ગોળ આકાર પણ આપી શકો છો। અને કદાચ આપને લોટનો યમદીપ ન બનાવવો હોય તો આપ માટીનો મોટું કોળિયું હોય તેનો પણ યમદીપ બનાવી શકો છો। જરૂરી નથી કે લોટનો જ દીવો બનાવો। એ પછી સ્વસ્તિક ઉપર વચ્ચે આ યમદીપ મૂકવો અને આ દીવો ચતુર્મુખી થાય એ પ્રમાણે રૂની 2 લાંબી વાટ બનાવવાની અને ત્યાર પછી તેમાં સરસવનું તેલ ઉમેરવાનું। એ પછી ચારે બાજુથી દીવો પ્રગટાવીને દીવામાં 1 કોડી મૂકવાની અને 1 સિક્કો મૂકવાનો તથા યથાશક્તિ દક્ષિણા પણ મૂકવાની। અને આ રીતે યમદીપદાન આપણા ઘરે ધનતેરસની રાત્રે કરવામાં આવે છે। કહેવાય છે કે જે લોકો ધનતેરસની રાત્રે આ યમદીપદાન કરે છે તેના ઘરમાં કોઈ પણ વ્યક્તિનું અકાળે મૃત્યુ થતું નથી, તથા મૃત્યુ પછી તે ઘરના વ્યક્તિઓને યમના દ્વારે જવું પડતું નથી। એટલા માટે ધનતેરસની રાત્રે આ યમદીપદાનની વિધિ કરવામાં આવે છે કે જે એકદમ સરળ છે। છતાં પણ જો આપને કોઈ પ્રશ્ન હોય તો આપ અમને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, અથવા તો અહીંયા વોટ્સએપ નંબર લખેલો છે ત્યાં પણ મેસેજ કરીને પૂછી શકો છો। તો આશા છે કે હવે આપ સૌ લોકોને આ યમદીપદાન વિધિ કેવી રીતે કરવી તે સમજાઈ ગઈ હશે, અને જે લોકોને ધનતેરસની પૂજા કેવી રીતે કરવી તે જાણ ન હોય તો તેનો પણ એક અલગથી વિડીયો બનાવ્યો છે, તેમાં આપ જોઈ શકો છો। તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને મોકલજો। અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે। તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ। મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર।